આ ચેપ્ટરના અત્યાર સુધી એકથી આઠ લેક્ચરના વિડીયો તમને આપી દીધા છે આશા રાખું છું કે તમે આઠે આઠ લેક્ચરના દરેક લેક્ને ધ્યાનપૂર્વક જોઈ લીધા હશે અને દરેક લેક્ચરમાં જે તમને આલેખ શીખવાડવામાં આવ્યા છે તે દરેક આલેખની તમે મસ્ત પ્રેક્ટિસ કરી લીધી હશે અને હવે તમને બધા જ આલેખ મસ્ત રીતે આવડી ગયા છે તો બાળકો બસ આ જ રીતે પ્રેક્ટિસ કરતા રહેવું આલેખ દોરતા રહેવું અને આગળ ચાલેલા ચેપ્ટરને પણ રિવાઈઝ કરતા રહેજો અને હવે આપણો ટૂંક સમયમાં આ બેચનો સિલેબસ પણ પૂરો થવા જઈ રહ્યો છે તો અભ્યાસ કરતા રહેજો મહેનત કરતા રહેજો ઓકે તો ચાલો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની અને બાળકો શરૂઆત કરીશું આપણે આગળના લેક્ચરના રિવિઝનથી અને શરૂઆત કરતાં પહેલાં તમે લઈ લો તમારી નોટબુક બોલપેન આલેખ પોઠી અને જરૂરી સાધનો અને તમારો ફોન અથવા તમારો ડિવાઇસ લઈને એક સરસ જગ્યાએ બેસી જાઓ કે જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ ના કરી શકે અને આખા લેક્ચરમાં તમે પૂરેપૂરું ડેડિકેશન આપી શકો પૂરેપૂરું ફોકસ કરી શકો ઓકે તો ચાલો બાળકો શરૂઆત કરીએ છીએ

તો હવે આ કે જેમાં કયો આલેખ છે સ્તંભાલેખ છે તો આપણે આ લેક્ચરમાં સ્તંભાલેખ શીખીશું તો હવે પછી બાળકો જેટલા બી આલેખ આ ચેપ્ટરમાં બાકી છે તે બધા જ આલેખમાં સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોના બે જ આવશે ઓકે તો બાળકો ઘણા સમય પછી હવે તમે સ્તંભાલેખ દોરો છોટો શું તમને યાદ છે ને સ્તંભાલેખમાં શું હતું સ્તંભાલેખ કેવી રીતે દોરાય તો બાળકો હું તમને ફટાફટ એકવાર યાદ કરાવી રેમ સ્તંભાલેખ વિશે તો બાળકો સ્તંભાલેખમાં પણ લંબચોરસ જ દોરવાના હોય છે અને દરેક લંબચોરસ એકબીજા સાથે કનેક્ટ હોય છે જોઈન્ટ હોય છે બાળકો લંબાલેખ આપણે જ્યારે દોરતા હતા ત્યારે તમને વર્ગ નથી આપતા પરંતુ સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણના દરેક દાખલામાં દરેક આલેખમાં વર્ગ આપશે એ શું આપશે વર્ગ આપેલા હશે હવે બાળકો આપણે પહેલાં તો એ જોવાનું હોય છે કે આપણને જે વર્ગ આપ્યા છે તે કેવા છે આપણને જે વર્ગ આપ્યા છે તે સતત છે કે અસતત તો આપણને જે વર્ગ આપેલા છે તે સતત હોવા જોઈએ કેવા હોવા જોઈએ સતત અને જો અસતત હોય તો એને સતત બનાવવા પડે અસતતને સતત બનાવી દેવાના કેમ કે સતત હોય તો જ દાખલો થાય હવે બાળકો બીજી વસ્તુ કે જે વર્ગ લંબાઈ છે તે સરખી છે કે અલગ અલગ દરેક વર્ગની વર્ગ લંબાઈ બે વસ્તુ જોવાનું પહેલું તો વર્ગ સતત છે કે અસતત અને બીજું વર્ગ લંબાઈ જોવાની જો વર્ગ લંબાઈ દરેક વર્ગની એક સરખી હોય તો નોર્મલી આપણે જે આલેખ દોરીએ તે દોરી દેવાનો છે અને દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી ન હોય તો શું કરવાનું જો દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી નથી તો તમારે એક નવું ખાનું દોરવું પડશે જેનું નામ છે લંબચોરસની લંબાઈ ચાલો લંબચોરસની લંબાઈનું સૂત્ર યાદ છે તમને લંબચોરસની લંબાઈ બરાબર તો આવૃત્તિ ના છેદમાં વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ આ છે સૂત્ર ચાલો ફરી એકવાર શું છે સૂત્ર

કે જેમાં એક છોડના ચાલીસ પાંદરાની લંબાઈની વાત કરી છે તો મારો કહો ત્રણ પાંદરાની લંબાઈ એકસો અઢાર મિલીમીટરથી એકસો છવ્વીસ મિલીમીટરની વચ્ચે છે પાંચ પાંદરાની લંબાઈ એકસો સત્તાવીસ મિલીમીટરથી એકસો પાંત્રીસ મિલીમીટરની વચ્ચે છે અને એવી રીતના તમને દરેક પાંદરા વિશે લંબાઈની માહિતી આપી છે તો સૌથી પહેલા કીધું છે કે આપેલી માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભાલેખ દોરો તો દોરી રહીશું આપણે શું દોરવા કીધું છે સ્તંભાલેખ દોરવા કીધો છે સેકન્ડ સવાલ છે કે શું અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે શું બીજી કોઈ રીતે અહીંયાથી બી ખબર પડી જાય હવે બાળકો એકસો મિલીમીટર લંબાઈનું પાંદરું તો આ જ યુવા એકસો થી એકસો મિલીમીટર તો એકસો મિલીમીટર લંબાઈના જે પાંદરા છે તે કેટલા એકચ્યુઅલી બાર પાંદરા બાર પાંદરાની લંબાઈ એકસો પિસ્તાલીસ મિલીમીટરથી એકસો તે મિલીમીટરની વચ્ચે છે તો આલોકનું કેવું છે કે એકસો ત્રેપન મિલીમીટર લંબાઈના પાંદરાની સંખ્યા સૌથી વધુ છે હવે બાળકો વાતને સમજજો કે બાર પાંદરાની લંબાઈ એકસો થી એકસો ત્રેપન ની વચ્ચે છે હવે એકસો થી એકસો ની વચ્ચેનો મતલબ કે કોઈ બી હોઈ શકે આ બાર પાંદરામાં કોઈ પાંદરું એકસો છેતાલીસ મિલીમીટર હોય કોઈ એકસો પચાસ મિલીમીટર હોય કોઈ એકસો બાવન મિલીમીટર હોય મિલીમીટર ને વાતને સમજો એક્ઝેટલી એક્ઝેક્ટ એકસો ત્રેપન મિલીમીટર લંબાઈના કેટલા પાંદરા બારે બાર પાંદરા કઈ એકસો ત્રેપન મિલીમીટરના નહીં કહેવાય હવે ઘણા બાળકો અહીંયા ગૂંછવાય કા જાય કે જુઓ સર આ પાંદરાની સંખ્યામાં સૌથી વધારે બાર અને આ બાર એટલે આમાં આવે સર એકસો પિસ્તાલીસ થી એકસો કે સર હા એકસો મિલીમીટર મિલીમીટર ન હોય અને મતલબમાં આપણને ખબર જ નથી કે આ બાર પાંદરામાંથી કેટલા પાંદરાની લંબાઈ કેટલી એટલે આ વસ્તુનો જવાબ છે કે આ વસ્તુનો આપણે કોઈ ચોક્કસ જવાબ નહીં આપી શકીએ આજે ત્રીજો સવાલ છે કે એકસો ત્રેપન મિલીમીટર લંબાઈના પાંદરાની સંખ્યા સૌથી વધુ હોય તે જરૂરી નથી આ છે આપણું તારણ કેમ કે એકસો ત્રેપન કારણ કે બાર પાંદરાની લંબાઈ એકસો પિસ્તાલીસથી એકસો ત્રેપનની વચ્ચે છે પરંતુ એમાં એકસો ત્રેપન મિલીમીટર લંબાઈના એક્ઝેક્ટ કેટલા પાંદડા છે તે આપણને ખબર નથી તમારા મનમાં એક સવાલ થશે કે સર સ્કૂલની પરીક્ષામાં આવું બધું પૂછાઈ શકે સર ખાલી આલેખ દોરવાનો હા તો હા આલેખ દોરવાનો જ આવે છે નોર્મલી મેં અત્યાર સુધી મારી લાઈફમાં જેટલા બી નવમા ધોરણના પેપર જોયા છે મોસ્ટલી બધા પેપરમાં ખાલી આલેખ દોરવાનું જ પૂછે છે આવી રીતના એક્સ્ટ્રા સવાલ બહુ કંઈ ખાસ પૂછતા નથી અને બીજો સવાલ અહીંયા જે હતો ને કે શું આ માહિતીને બીજો કોઈ આલેખ દોરી શકાય સ્તંભાલેખ સિવાય હવે જો વર્ગ આપેલા છે એટલે લંબા લેખની તો વાત જ નહીં થાય લંબા લેખ તો દોરાય નહીં શું આવૃત્તિ બહુ કોણ દોરાય તો બાળકો આવૃત્તિ બહુ કોણમાં વર્ગ લંબાઈ એક સરખી હોય તો દોરાય તો ચાલો બાકી કરો એકસો છવ્વીસ જાય તો આઠ આમાં બાદ બાકી કરો એકસો પાંત્રીસ માંથી એકસો સત્તાવીસ બી આઠ તમે પણ બેની બાદ કોઈ પણ વર્ગની બાદબાકી કરો તો વર્ગ લંબાઈ આઠ આવે છે દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી છે અને જો દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી હોય તો એનો મતલબ શું થયો તેનો મતલબ બહુ સિમ્પલ છે કે તમે આમાં આવૃત્તિ બહુકોન દોરી શકો છો તો શું આ માહિતીની આલેખાત્મક અન્ય કોઈ રીતે આલેખાત્મક રજૂઆત થઈ શકે તેનો જવાબ છે હા કઈ રીતે તો કે ભાઈ આવૃત્તિ બહુ કોણની રીતે પણ તમે આનો આલેખ દોરી શકો છો હવે બાળકો ચાલો હવે આપણે બધી વાતોને સાઈપ પર મૂકીએ અને મેન વસ્તુ પર આવીએ આપણે દોરવાનો છે સ્તંભાલેખ ચાલો હવે સ્તંભાલેખમાં સૌથી પહેલા જોવાનું છે કે તમને જે વર્ગ આપ્યા છે તે કેવા છે સતત કે અસતત આ બે સરખું હોય તો સતત કહેવાય ક્રોસમાં જો સરખું હોય તો સતત કહેવાય પણ અહીંયા તો ક્રોસમાં તમે જોવા આ જોશો તો આ શું સરખું દેખાય છે આ ક્રોસમાં શું સરખું દેખાય છે ના ભાઈ ના એનો મતલબ કે અહીંયા જે વર્ગ આપેલા છે તે સતત નથી અહીંયા જે વર્ગ આપ્યા છે તે સતત નથી એનો મતલબ હવે કરશો શું તેનો મતલબ કે તમારે એક નવું કોષ્ટક દોરવું પડશે શું દોરવું પડશે એક નવું કોષ્ટક તો આ છે આપણું નવું કોષ્ટક જોજો લંબાઈ મિલીમીટરમાં પહેલું ખાનું લંબાઈ કે જે કયા એકમમાં છે મિલીમીટરમાં ચાલો લંબાઈ કેટલી કેટલી છે એકસો અઢાર થી એકસો છવ્વીસ પછી એકસો થી એકસો ને પાંત્રીસ એના પછી છે એકસો થી એકસો ચુમ્માલીસ એના પછી એકસો થી એકસો ત્રેપન એના પછી એકસો થી એકસો બાસઠ એના પછી એકસો ને થી એકસો એકોતેર એના પછી એકસો એકસો એસી વર્ગો સતત બનાવવા માટે આગળ વાળામાંથી જીરો પોઈન્ટ પાંચ માઇનસ કરો પાછળ વાળામાં જીરો પોઈન્ટ પાંચ ઉમેરો જીરો પોઈન્ટ પાંચ ની ગેમ છે જીરો પોઈન્ટ પાંચ બાદ કરવાના પાછળ વાળામાં ઉમેરવાના બાદ કરો જીરો પોઈન્ટ પાંચ ઉમેરો તો એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ અને આમાં જીરો પોઈન્ટ પાંચ ઉમેરો એકસો પાંત્રીસ માં એટલે એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ સમજ પરી હરખું થઈ ગયું જોઈ લેવ બે ને હરખા થઈ ગયા હરખા થઈ ગયા આબે હા તો એનો મતલબ કે આ જે છે તે અહીંયા હવે દર વખતે આવશે જ કે એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ લખી દીધા હવે એકસો ચુમ્માલીસ જે છે તેની પછી પોઈન્ટ પાંચ મૂકી દેવાના હવે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચથી એકસો ને ત્રેપન પોઈન્ટ પાંચ જો આવી રીતના આખું ખાનું બની જવાનું એકસો ત્રેપન પોઈન્ટ પાંચથી એકસો ને બાસઠ પોઈન્ટ પાંચ એકસો પોઈન્ટ પાંચથી એકસો એકોતેર પોઈન્ટ પાંચ એકસો એકોતેર પોઈન્ટ પાંચથી

તો બાળકો હવે આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું છે હવે કોષ્ટકમાં પહેલું ખાનું માટે કોઈ કામનું નથી પર આપણે આ સતત વર્ગો લેવા પડશે અને પર આવૃત્તિ બરાબર તો આ બે વસ્તુની જરૂર પડવાની છે ચાલો તો આ બે વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લઈએ કેમ કે એ બેની જ આપણને જરૂર પડવાની છે ઓકે ચાલો હેંગ થઈ ગયું છે સ્માર્ટ બોર યાર આ જોવો ચાલતું નથી ઓ આ તો ચાલ્યું તો આ કેમ નથી ઓકે જરૂર છે ચાલો આને કટ મારવું પડશે તો અહીંયાથી કટ કર્યું અને નેક્સ્ટ પાના પર નાખું આપણા આલેખ વાળા પાના પર એટલે આપણે પાનું ફેરવ ફેરવ કરવું ન પડે ચાલો તો ચાલુ કરીએ આલેખ દોરવાનું એક જો ઉગમ બિંદુ થી ચાલુ કરવાનું છે પછી ડાયરેક્ટ એકસો સત્તર પર આવવાનું અને એકસો પર અથકવાનું મીન્સ કે આપણો આખો ગેમ એક પર ની આખી ગેમ એકસો થી એકસો ની વચ્ચે રમાવાની છે એટલે ઝીરો થી ડાયરેક્ટ એકસો સત્તર નો કૂદકો મારવો પડે ને જ્યારે કૂદકો મારવો પડે જ્યારે મોટો કૂટકો મારવો પડે ત્યારે એક્સક્સ ને એક્સક્સ ને એમ પકડવાની ને એમ નજીક કરીને કાપી કરવાની બરાબર આ તમારે એક્સક્સ છે એક્સક્સ ને બે ઉડી વાર દેવાની એમ નજીક લાવી દેવાની ચાલો તો એક્સક્સ ને દોરું છું એને કાપી પડવાની છે તો કાપીઓ નાખવું એને એ ભાઈ સાહેબ પ્લીઝ ચાલો તો આ આપણે દોરી દીધું આટલે સુધી આટલે સુધી દોરી દીધું છે મેં હજી અહીંયા આગળ થોડુંક દોરવાનું બાકી રહી ગયું છે એને કેમ બાકી રાખ્યું સર અરે બેટા કારણ છે એ ઉભા રહ્યો જાય એડજસ્ટ કરી લેમ હે ચાલો વાવા લાગે છે ને ચાલો હવે આપણે જ્યાં એક શખ્સને કાપ મારવાનો હતો અહીંયા એટલે આ જગ્યા થોડીક છોડી આ થોડીક જે જગ્યા છોડી કાપ એક શખ્સ ને મચેરી નાખી એક શખ્સ ને ભંગાફોરી તો ભાઈ ના ભાઈ બે થી ચાલુ કરીને બાર સુધી પહોંચવાનું છે એટલે એમાં કઈ ભાંગાફોડી નહીં થશે ચાલો તો નહી થાય તો નહીં કરવું જરૂર પડે તો આપણે તૈયાર છીએ ચાલો તો એક શખ્સ વાયક્ષ દોરી દીધી છે અચ્છા આપણી હવે તમારે અહીંયાથી ચાલુ કરવું હોય તો અહીંયાથી ને અહિયાંથી ચાલુ કરવું હોય તો અહીંયાથી થી જ્યાંથી કરો તમારી ઈચ્છા ચાલો તો અહિયાં ચાલુ કરી દે આપડી પાસે જગ્યા છે ને તો એકસો સત્તર પાંચ લખી દેવું એકસો સત્તર પોઈન્ટ પાંચ અરે બાળકો આપણે એક વસ્તુ તો ચેક કરવાનું જ ભૂલી ગયા કે વર્ગ લંબાઈ શું બધાની સરખી છે કે નહીં તમે કહેશો કે ના સર ચેક કરેલી વર્ગ લંબાઈ આઠ 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 હતી બધાની સરખી હતી પણ એક્ચ્યુઅલી બાળકો આ નવા વર્ગની વર્ગ લંબાઈ આઠ નથી આની નવ છે તમે આ બે ની બાદ બાકી કરો તો વર્ગ લંબાઈ નવ આવશે પરંતુ દરેકની નવ છે દરેકની વર્ગ લંબાઈ નવ દરેકની એક સરખી એટલે લંબચોરસની ચોરસની લંબાઈ વાળું કઈ થાયલો નથી આમાં લંબ ચોરસની લંબાઈ વાળું કઈ આવવાનું ન થઈ ચાલો એકસો સત્તર પોઈન્ટ પાંચ થી એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ એકસો છવ્વીસ પોઈન્ટ પાંચથી જોતા રહેજો એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ એના પછી હું આવું હે એના પછી આવું હે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ એના પછી એકસો પોઈન્ટ પાંચ એના પછી એકસો બાસઠ પોઈન્ટ પાંચ એના પછી એકસો એકોતેર પોઈન્ટ પાંચ અને હજી એક બાકી કયું બાકી એકસો પાંચ બરાબર છે ચાલો હવે અક્ષ પર અક્ષ પર આપણે બારહુડી પહોંચવું છે તો એક એક તમે તો એક એક માં પહોંચી જજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એવી રીતના માટી ની પહોંચાય હું બે લાખું એક સેન્ટીમીટર મારે બે રાખવું પડે બે ચાર છ આઠ દસ બાર 14 ચાલો ભાઈ પહોંચી ગયા 12 જ જવાનું હતું હવે આપણે લંબચોરસ દોરવાના ચાલુ કરીશું પહેલો લંબચોરસ છે જેની ઊંચાઈ વચ્ચે બે અને ચાર ચાર ની વચો વચ આ લીટી આ લીટી ત્રણ વાળી દોરજો ભાઈ જોજો અહીંયા ત્રણ આમાં જ દોરજો ભાઈ જોજો ભાઈ ઊંધું ચતુ થાય લોચા નહીં ચલેગા લોચો નહીં લાગે કમ્પ્લીટ જોઈ લેજો ત્રણ પર ડોયરું છે એવી રીતના આવે બધા બધા લંબચોરસ જોઈન્ટ આવે બીજો હાઈટ છે પાંચ ચાર અને છ ની વચ્ચે પાંચ અહીંયા બીજા લંબચોરસ ની હાઈટ છે પાંચ આ લંબચોરસ જેની હાઈટ પાંચ ની છે ચાલો એના પછી નો લંબચોરસ ની હાઈટ કેટલી છે નવ ઓહો ચાલો ધીમે ધીમે ઉપર જવાનું છે ચાલો નવ ની હાઈટ નવ કાવ હે આર્યો આઠ અને દસ ની વચો નવ આવશે ચાલો એકદમ આરામથી મસ્ત દાખલો થઈ રહ્યો છે કોઈ તૈલા નથી લાગતા આમાં તો ઊભા રહીજો આ લંબચોરસ ને જરાક એડજસ્ટ કરવો પડે એવું લાગીશ એક મિનિટ એડજસ્ટમેન્ટ એડજસ્ટમેન્ટ ચાલે છે ભાઈ સાહેબ હવે બરાબર છે ચાલો એના પછી નેક્સ્ટ નેક્સ્ટ લંબચોરસ નવ પછી બાર ની હાઈટ સૌથી ઊંચો લંબચોરસ સૌથી ઊંચો લંબચોરસની હાઈટ છે બાર તો આ બાર ની હાઈટ વાળો લંબચોરસ આપણે દોરી દીધો ઓકે જરાક એડજસ્ટમેન્ટની હજી એના પછી એના પછીના ના લંબચોરસની હાઈટ છે પાંચ તો ચાલો પાંચની હાઈટ દોરી દઈએ આપણે લંબચોરસ પાંચની હાઈટ થઈ ગયો પાંચ ચાર અને છ ની વચોબ અહીં આવશે પાંચ દોરાઈ ગયો હા પાંચ બીજી વાર આવ્યો કે હવે ચાર એક ઓછું એના પછી ચાર ચાર ની હાઈટ કા આવશે અહીંયા આવશે એના પછી પછી બે એ બે અહીંયા આવશે આ છેલ્લો લંબ નાની સાથે આપણો સ્તંભાલેખ પૂરો સમજ પડી સ્તંભાલેખ માં જરાક આની હાઈટ એડજસ્ટ કરવા પડે હવે બરાબર છે તો આની સાથે બાળકો આપણો સ્તંભાલ એક દોરાઈ ગયો છે અને હવે ખાલી એક વસ્તુ લખવાની બાકી રહી છે શું બાકી સ્કેલ માપ કેટલું કેટલું લીધું આપણે તો સ્કેલ માપ એક્શ પર કેટલું લીધું એક્શ પર એક સેન્ટીમીટર બરાબર તો જો આ બાદ બાકી કરો વર્ગ લંબાઈ નવ છે દરેક વર્ગની વર્ગ લંબાઈ નવ છે મીન્સ કે તમે એક્સઅસ પર નવ એકમ લીધું કહેવાય એક સેન્ટીમીટર બરાબર નવ એકમ સમજ પડી જશે ને તમને એક સેન્ટીમીટર કેટલું લીધું નવ એકમ લીધું ચાલો એના પછી વાય પર તમે એક સેન્ટીમીટર કેટલું વાયક્સ પર તમે એક સેન્ટીમીટર બરાબર બે એકમ એટલે આ તો મેં લીધું તમે મેં જે લેમ ને તેનું અડધું જ લેવાનું વાયક્સ પર કેમ કે તમારે આલેખ કોઠી ઊંચી છે એટલા માટે અને આ આપણો સ્તંભાલેખ દોરાઈ ગયો જોઈ લો એક વાર નજર નાખી દો આખા સ્તંભાલેખ પર અને આવો જ સંભાલેખ તમારે પણ દોરાવો જોઈએ આવો સરસ સુંદર મસ્તીનો ઉજરો આની સાથે આપણો લેક્ચર થાય છે સમાપ્ત આશા રાખું છું કે તમને સમજ પડી હશે આખા લેક્ચરમાં અને એક પણ લેક્ચરમાં તમને ડીપીપી આપવામાં આવશે નહીં આ ચેપ્ટરમાં બસ ખાલી આલેખની પ્રેક્ટિસ કરો બોઠિયુ બરાબર હવે આ ચેપ્ટરમાં બસ થોડાક આલેખ બાકી છે ચાર પાંચ આલેખ બાકી છે ટોટલ ચૌદ લેક્ચર છે એમાં નવમાં પર આવી ગયા ને નવમા લેક્ચર પર દસ અગિયાર બાર તે ચોદ બસ હવે ખાલી પાંચ આલેખ બાકી છે આ ચેપ્ટરમાં અને અને આ આ આલેખના એકવાર બની જાય એટલે તમને આપી દેવામાં આવશે તમારું ચેપ્ટર જશે સિલેબસ પતી જશે મજા પડી જશે તો બસ આ રીતે અભ્યાસ કરતા રહેજો આલેખની પ્રેક્ટિસ કરતા રહેજો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં અને આગળ વધીશું અને કરીશું નેક્સ્ટ લેક્ચરમાં અને પછીનો પ્રશ્ન ત્યાં સુધી દરેક બાળકોને બાય